મંદિર મહાકાલ મંદિર, મહાકાલેશ્વરનું મંદિર ઉજ્જૈનમાં આ વર્ષ બહુ મહત્વનું છે, કેમ કે કુંભ મેળો છે. 12 વર્ષોના ચક્રનું આ 12મું ચક્ર છે, સૌર ચક્રનું. તો આ તેમની માટે બહુ મહત્વનું વર્ષ છે અને તેને સિંહસ્થ કુંભ કહે છે. આ મંદિર ચંદ્રસેન નામના એક રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચંદ્રસેન પર હુમલો કરાયો. તેઓ શિવજીના એક મહાન ભક્ત છે, તેમના પર હુમલો કરાયો. તે લોકો દ્વારા જેઓ આ સંસ્કૃતિનો વિનાશ કરવા માંગતા હતા. ઉજ્જૈન એવું શહેર હતું જે ભક્તોનું અને જે લોકો જ્ઞાન શોધતા હતા તેમના માટેનું. તે લગભગ ભારતની બીજી કાશી જેવું હતું, જ્યાં જ્ઞાન શીખવું, આધ્યાત્મિક જ્ઞાનનું પ્રસારણ એ શહેરનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. શહેરમાં તે જ ચાલતું હતું અને લોકો તે હેતુ માટે આ શહેરમાં આવતા હતા. એ કોઈ વેપારના માર્ગમાં નહોતું આવેલું. તો શહેર વિકસિત થયું. એ સમયમાં તે અવંતિકા નામે ઓળખાતું હતું. આ અવંતિકા શહેર મોટી રીતે વિકસિત થયું, ફક્ત જ્ઞાનના કેન્દ્ર કે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે. તો એવા લોકો હતા જેમને આ ન ગમતું. હંમેશા તેવા લોકો હોય છે જેમને નથી ગમતું. તો તેઓ શહેરનો નાશ કરવા માંગતા હતા અને તેમણે હુમલો કર્યો. હું આખી વાર્તામાં નહીં જાઉં, પણ તો રાજાએ શિવજીને પ્રાર્થના કરી અને શિવ મહાકાલના રૂપમાં પ્રગટ થયા અને દુશ્મનોને એક રીતે ખતમ કરી દીધા અને તેમને તેમની સમસ્યામાંથી મુક્ત કર્યા, જેથી તેઓ જે કરતા હતા તેનો પ્રસાર ચાલુ રાખી શકે. કાલા, ધ વર્ડ કાલા મીન્સ ટુ થિંગ્સ. કાલ, કાલ શબ્દના બે અર્થ છે. કાલ એટલે સમય. કાલનો એક અર્થ અંધકાર છે. એક જ શબ્દનો અર્થ સમય અને અંધકાર કેવી રીતે હોય? જ્યારે આપણે સમય કહીએ, તમારા હાલના અનુભવમાં સમય એટલે કે ચક્રો. ચક્રો એટલે ભૌતિક પ્રકૃતિ. આણ્વીયથી લઈને બ્રહ્માંડીય સુધી, એક પરમાણુથી લઈને મોટા બ્રહ્માંડ સુધી, બધું જ ચક્રીય ગતિમાં છે. જો કોઈ ચક્રો ના હોય તો ભૌતિકતાની કોઈ સંભાવના નથી. પૃથ્વી એકવાર ગોળ ફરે છે, આપણે તેને દિવસ કહીએ છીએ. ચંદ્ર પૃથ્વી ફરતે એક ચક્કર કાપે છે, આપણે તેને મહિનો કહીએ છીએ. પૃથ્વી સૂર્યની ફરતે એક ચક્કર કાપે, આપણે તેને એક વર્ષ કહીએ છીએ. તે આ રીતે થતું જાય છે. આપણી સમયની સમજ કે સમયનો અનુભવ અત્યારે ચક્રોમાં છે. ઊંઘના અને જાગવાના ચક્રો, ખાવું, પચાવવું, ભૂખ, આ રીતે ઘણા ચક્રો હોય છે. ફક્ત વસ્તુઓની ચક્રીય ગતિના કારણે જ તમે સમયને જાણો છો. જો કોઈ ચક્રીય ગતિ ના હોત, જો અસ્તિત્વમાં કોઈ ચક્રો ના હોત, જો કોઈ ભૌતિકતા ના હોત, તો તમે સમયને ન અનુભવી શકતે. ભૌતિક અસ્તિત્વથી જ સમય પેદા થાય છે. આ ભૌતિક અસ્તિત્વ એક મોટી શૂન્યતાના ખોળામાં ઘટિત થઈ રહ્યું છે, જેને અંગ્રેજી ભાષામાં તેઓ સ્પેસ કહી શકે છે. અહીં આપણે તેને કાલ અથવા અંધકાર કહીએ છીએ. આપણે આકાશને અંધકાર એટલે કહીએ છીએ, કેમ કે જો તમારે પ્રકાશ જોવો હોય તો તમારે એક અપારદર્શક વસ્તુની જરૂર છે, એક અપારદર્શક વસ્તુ જે પ્રકાશને રોકે છે. તમે મારો હાથ એટલે જોઈ શકો છો કેમ કે તે પ્રકાશને રોકે છે. તમે હવાને નથી જોઈ શકતા કેમ કે તે પ્રકાશને નથી રોકતી. ન તો તમે પ્રકાશને હવામાં જોઈ શકો છો કેમ કે
તે પ્રકાશને રોકતો નથી. તે કોઈ પણ વસ્તુ જે પ્રકાશને નથી રોકતી એ તમારાથી નહીં જોવાય, એ તમારા માટે અંધકાર હશે. કાં તો તમારે પ્રકાશના સ્ત્રોતને જોવો પડશે, ક્યાં તો તમારે તે વસ્તુને જોવી પડશે જે પ્રકાશને રોકે છે, નહીં તો તમને પ્રકાશનો કોઈ અનુભવ નહીં થાય. જુઓ, તમે સૂર્યને અને ચંદ્રને જુઓ છો. સૂર્ય આપણા માટે પ્રકાશનો સ્ત્રોત છે, ચંદ્ર પ્રકાશને પરાવર્તિત કરે છે. તેની વચ્ચે આખો અંધકાર છે, પણ પ્રકાશ જઈ રહ્યો છે. શું એવું નથી? તમે એને નથી જોતા, પણ તે ચોક્કસ પસાર થાય છે, નહીં તો એ ચંદ્ર પર કેવી રીતે પડે? તો આકાશને કાલ અથવા અંધકાર તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આકાશ અંધકાર છે. ફક્ત જો ત્યાં કંઈક હોય તો તે પ્રકાશને પરાવર્તિત કરે અને તમે અનુભવો છો. જો ત્યાં કંઈક હોય તો એ આકાશ નથી. તો આકાશને અંધકાર તરીકે ઓળખવામાં આવે છે. સમય અને આકાશને કેમ એક શબ્દથી બોલાવવામાં આવે છે? કેમ કે તેઓ બે એક જ છે. તે અર્થમાં કે અત્યારે ચાલો કહીએ કે આ પોઈન્ટ એ છે અને આ પોઈન્ટ બી છે. આ બે પોઈન્ટ શક્ય છે ફક્ત એટલે કે સમય છે. એવું નથી કે ત્યાં અંતર છે એટલે સમય છે. કેમ કે સમય છે એટલે અંતર અથવા આકાશનું હોવું શક્ય છે. જો કોઈ સમય ના હોય તો ફક્ત એક જ બિંદુ હોઈ શકે છે, અને ભૌતિક અસ્તિત્વમાં એક જ બિંદુ ના હોઈ શકે. તેમાં ફક્ત ધ્રુવીયતા હોઈ શકે, વસ્તુઓ ફક્ત ધ્રુવીયતાઓ તરીકે જ હોઈ શકે છે. તો જો કોઈ સમય ના હોય, જો કોઈ સમય ના હોતે તો કોઈ આકાશ ના હોત, કોઈ પણ બે અલગ વસ્તુઓ ના હોત, બધું જ કંઈ પણ અસ્તિત્વમાં ના હોત, અરે શૂન્યતા પણ અસ્તિત્વમાં ના હોત. ફક્ત કોઈ વસ્તુ નહીં, શૂન્યતા પણ અસ્તિત્વમાં ના હોત. તો તેનો આધાર, અસ્તિત્વના મૂળભૂત આધારને કાલ અથવા સમય કહેવાય છે. કેમ કે ફક્ત કેમ કે સમય છે એટલે જ આકાશ ન હોવાની શક્યતા છે, નહીં તો કોઈ આકાશ જ ના હોત. કેમ કે અત્યારે તમારો સમયનો અનુભવ બસ ચક્રીય ગતિ પ્રમાણેનો છે, એટલે તમારો સમયનો અનુભવ ફક્ત પ્રકૃતિની એક અભિવ્યક્તિ છે. કેમ કે ભૌતિકતા બસ ચક્રીય ગતિના કારણે અસ્તિત્વમાં છે. આ આખી ઝંખના, આધ્યાત્મિક ઝંખના મુક્તિના પ્રાપ્ત કરવા વિશે છે. એટલે કે તમે ભૌતિકતાની રીતોને પાર કરવા માંગો છો, અથવા બીજા શબ્દોમાં તમે અસ્તિત્વની ચક્રીય પ્રકૃતિને પાર કરવા માંગો છો. અસ્તિત્વની ચક્રીય પ્રકૃતિને પાર કરવી એટલે જીવનની પુનરાવર્તિત થતી પ્રક્રિયાઓને પાર કરવી. જીવનની પુનરાવર્તિત થતી પ્રક્રિયાઓને પાર કરવી એટલે કે તમે જે છો તેની વિવશતાઓને પાર કરવી. વિવશતાથી જાગૃતતા સુધી, વિવશતાથી જાગૃતતા સુધીની આ યાત્રા છે. તો જો તમે વિવશતાથી જાગૃતતા તરફ જવા માંગતા હોવ તો સમયનો સીમિત અનુભવ જે અત્યારે તમારી પાસે છે, જે અસ્તિત્વની ચક્રીય ગતિની એક અભિવ્યક્તિ છે, જો તમે સમયનો અનુભવ ભૌતિકતાના કોઈ પણ આધાર વગર કે ભૌતિકતાની સીમાઓ વગર કરો તો આપણે તે સમયને મહાકાલ કહીએ છીએ. મહાકાલ તે ખોળો છે જેના પર અસ્તિત્વના છાંટા પડેલા છે. વિશાળ આકાશગંગાઓ, પણ તેમ છતાં તે બસ અસ્તિત્વના નાના એવા કણ છે, બાકીનું બધું ખાલી આકાશ છે. એક પરમાણુમાં 99% અથવા તો 99%થી વધારે ખાલી જગ્યા હોય છે, તે મહાકાલ છે. ભલે એક પરમાણુ ચક્રીય ગતિમાં હોય, 99%થી વધુ તો શૂન્યતા છે. બ્રહ્માંડમાં 99%થી વધુ શૂન્યતા છે. વિશાળ આકાશગંગાઓ ચક્રિય ગતિમાં છે, પણ 99%થી વધુ શૂન્યતા છે. તો મહાકાલના ખોળામાં અસ્તિત્વ ઘટિત થાય છે. જો તમે અસ્તિત્વના સીમિત કણોમાં રોકાયેલા હોવ તો તમે સમયને ચક્રિય ગતિ તરીકે અનુભવશો. આ પરિમાણને સંસાર તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે ચક્રિય ગતિ. જો તમે આને પાર કરો તો આપણે આને વૈરાગ્ય કહીએ છીએ. આનો અર્થ છે કે તમે પારદર્શક બની ગયા છો. જો તમે પારદર્શક હોવ
તો તમે પ્રકાશને નથી રોકતા. જો તમે પ્રકાશને ના રોકો તો એનો અર્થ એ છે કે તમે જીવનની વિવશ પ્રકૃતિથી અથવા જીવનની ચક્રિય ગતિથી મુક્ત થઈ ગયા છો. જો તમે જીવનની ચક્રિય ગતિથી મુક્ત થઈ જાઓ તો આપણે કહીએ છીએ કે તમે મુક્તિમાં છો અથવા પરમ મોક્ષ. તો જે લોકો મુક્તિની ઈચ્છા રાખતા હોય, જે લોકો પરમ મોક્ષ શોધી રહ્યા હોય, તેમના માટે આ પરિમાણ જેને આપણે મહાકાલ કહીએ છીએ તે સૌથી મહત્વનું બની જાય છે. મહાકાલ મંદિર, તે લિંગ જેની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તે અસાધારણ છે. એ તમને તમારા અસ્તિત્વના જડથી હલાવી નાખશે. તે ખરેખર એક જબરદસ્ત પ્રાણ પ્રતિષ્ઠા છે. તે બસ આ હેતુથી કરવામાં આવી છે કે કોઈક રીતે તે તમને વિલીન કરે. ધ્યાનલિંગમાં મહાકાલનું એક પરિમાણ છે, પણ તે ઢાંકીને રખાયું છે, જેથી ફક્ત તે લોકો જે તેને ખોજી રહ્યા છે તેમની માટે તે ઉપલબ્ધ હોય. ત્યાં એ થોડું વધારે, તેમની અભિવ્યક્તિની ત્યાં એક અલગ સુગંધ છે. ત્યાં એક ચોક્કસ બળજબરી છે, સાવ નકરી બળજબરી. વ્યક્તિએ તૈયાર થવું જોઈએ આ મંદિરમાં સરખી રીતે જવા માટે, કેમ કે એ જબરદસ્ત શક્તિવાળું છે અને તે નબળા હૃદયવાળા લોકો માટે નથી. એ તમને અંદરથી હલાવી દે છે, કેમ કે તે મહાકાલની પ્રકૃતિ છે, કે મહાકાલ રૂપ જે છે તેની ઉપસ્થિતિ જ એવી છે કે જ્યારે તમે ત્યાં જાઓ બધું જ ખતમ થઈ જાય છે, બધું જ બળીને ત્યાં રાખ થઈ જાય છે. એટલે કે તમે ભૌતિકતાથી મુક્ત થઈ જાઓ છો, એટલે કે એ તમને ધકેલે છે, આગળ વધારે છે તમારા પરમ મોક્ષ તરફ. તમે એને હળે વ્યક્તિ કરવા માંગતા હોય તો અમારી પાસે અહીં બધું જ છે. તમે એને એક વિસ્ફોટ સાથે કરવા માંગતા હો, જ્યાં તમે એને ખરેખર જોરથી ધકેલવા માંગતા હો, અને જો તમે નબળા હૃદયવાળા ન હોવ તો મહાકાલ મંદિર એ એક અસાધારણ પ્રક્રિયા છે. અને આ એપ્રિલ મે બહુ જ મહત્વના છે. અમે તમિલનાડુથી અમુક હજાર લોકોને ત્યાં મોકલવાના છીએ, જેથી કંઈક હલી જાય.